પ્લાસ્ટિકની બનાવટના ડિસ્પોઝેબલ વસ્તુઓ જેમ કે કપ ડિસ અને ગ્લાસ વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે કરવામાં આવેલી જાહેર હિતની અરજી અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જસ્ટિસ જે બી પારડીવાલાની અને નીરલ મહેતાની ખંડપીઠે સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે ગંભીર નોંધ લેતા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું અવલોકન કર્યું હતું કોર્ટે કહ્યું કે એક સંશોધન પ્રમાણે પ્લાસ્ટિકને નષ્ટ થવામાં અનેક મિલિયનનો સમય લાગી જાય છે જેથી લોકોએ જાગૃત બનવું પડશે અને વર્ષ બે હજાર અઢારમાં પ્લાસ્ટિકની બનાવટની વસ્તુઓ સામે પ્રતિબંધ મૂકવા માટેની જાહેર હિતની અરજી કરવામાં આવી હતી આ અંગે કોર્ટે મહત્વપૂર્ણ બાબત લીધી અને ટકોર કરી કે પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવાનો સમય થઈ ગયો છે પૃથ્વી પર પ્લાસ્ટિક સૌથી નુકસાન કરતી વસ્તુ છે તેમાં છતાંય લોકો પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પ્રદૂષણ અંગે જાગૃત નથી તે દુઃખદ બાબત છે